એકલવ્ય વિદ્યા સંકુલ મૂળાક્ષરો વિશે શીખ્યા આડાવળો ક્રમ હોય તો વાક્યનો આડાવળો ક્રમ વ્યવસ્થિત ગોઠવ્યો અને ગીત બે ગીત પણ ગાયા આંગળાનો જાદુ પણ જોયો જૂતાજીના દાખતર એ ગીત પણ ગાયું અને ચિત્ર આપણે વાક્ય ચિત્ર અને શબ્દ ચિત્ર પણ જોયા ને હવે આપણે આગળ વાર્તા સાંભળવાની છે તો બધા તૈયાર છો ને જુઓ વાંચો વાર્તાનું નામ છે કૂતરો અને સસલું ચિત્ર વાર્તા કહેવાય ચિત્ર અને ઉપર એની સાથે લખાણ આપેલું હોય તો આ રીતના જે વાર્તા આપણને મળે તેને ચિત્ર વાર્તા કહેવાય એક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો આ શિકારીનું નામ શું હતું હંટ્રિક શિકારી તે એકવાર જંગલમાં શિકાર કરવા જાય છે બપોરના તાપમાં તે ઝાડ નીચે બેઠા બેઠા આરામ કરતો હતો હવે બપોરે તડકાનો સમય થઈ ગયો એટલે થોડીક વાર એ આરામ કરવા માટે બેસી ગયો થોડેક દૂર એક્સપ્રેસ ડોગી ઊભો રહ્યો હવે એનાથી થોડોક આગળ આ ડોગી ડોગી એટલે કૂતરો એનું નામ શું હતું એક્સપ્રેસ ડોગી તો એ ત્યાં ઊભો રહ્યો એટલામાં ફાસ્ટ ટુ સસલું ત્યાંથી દોડતું દોડતું નીકળ્યું આ સસલું છે સસલાનું નામ શું છે ફાસ્ટ ટુ સસલું હવે આ બરાબર જ્યારે શાંતિથી એક બાજુ ઊભો હતો ત્યાં ત્યાંથી એક સસલું દોડતું દોડતું નીકળ્યું આગળ શું થાય છે તે આપણે જોઈએ એક્સપ્રેસ ડોગીના મોંમાં પાણી આવ્યું તે ફાસ્ટ ટુ સસલાંની પાછળ પાછળ દોડ્યો હવે આ સસલાને જોઈ અને આ ડોગીના મનમાં એનો શિકાર કરવાનું મન થયું એટલે એને મોઢામાં પાણી આવ્યું ફાસ્ટ ટુ સસલું ફાસ્ટ સ્પીડમાં દોડતું હતું હવે આ સસલું છે એની પાછળ એને તો એનો જીવ બચાવવાનો ને એને ખબર પડી ગઈ કે આ એક્સપ્રેસ ડોગી છે એ તો મને મારવા માટે પાછળ આવી રહ્યો છે એટલે તો કેવી સ્પીડમાં આવી ગયું ફાસ્ટ સ્પીડ સુપર ફાસ્ટ સ્પીડમાં દોડતો હતો એક્સપ્રેસ ડોગીએ તેનો પીછો કર્યો એક્સપ્રેસ ડોગી છે એની પાછળ પાછળ ગયું પણ પકડી ન શક્યો ફાસ્ટ ટુ સસલું તો જંગલની બહાર નીકળી ગયું એટલે ફાસ્ટ ટુ સસલું બચી ગયું બહાર નીકળી ગયું પણ ડોગી છે એને એક્સપ્રેસ ડોગી એને પકડી શક્યો નહીં થાકીને એક્સપ્રેસ ડોગી ચાલતો ચાલતો પાછો ફર્યો એટલે હવે ફાસ્ટ ટુ સસલો તો ભાગી ગયું એટલે થાકી અને કૂતરો છે ડોગી સસ એક્સપ્રેસ ડોગી એ હવે પાછો આવ્યો અને ત્રિક શિકારીએ જોયું તો એક્સપ્રેસ ડોગી ખાલી હાથે ધીમે ધીમે આવતો હતો આ શિકારી બધું જોતો હતો એને ખબર હતી કે આ છે એક્સપ્રેસ ડોગી એ ફાસ્ટ ફાસ્ટુ સસલાની પાછળ પાછળ એનો શિકાર કરવા ગયો હતો પણ ખાલી હાથે આવતો એને જોયો કે ધીમે ધીમે નિરાશ થઈ અને ડોગી પાછળ ધીમો ધીમો આવે છે અને એના પાસે કંઈ શિકાર આવ્યો હાથમાં નથી લાગતો અન્ટ્રિક શિકારીએ હસતા હસતા કહ્યું કેમ એક્સપ્રેસ ડોગી આટલું નાનું સરખું સસલુંય તમે ન તમે પકડી ન શક્યા એટલે શિકારીએ શું કીધું ડોગીને કે કેમ એક્સપ્રેસ ડોગી તમારા કરતાં આવડું નાનું એવું સસલું હતું તો એ તમારાથી એ ભાગી છૂટ્યું એ તમે એને નાના સસલાને પકડી ન શક્યા એટલે એક્સપ્રેસ ડોગી શું કહે છે એક્સપ્રેસ ડોગી કહે અરે ભલા માણસ હું દોડતો હતો એને મારવા માટે તે દોડતું હતું જીવ બચાવવા માટે માટે દોડ દોડમાં ફેર હતો ફેર હતો ને સમજ્યા એટલે એ શું કહે છે ડોગી કે હું તો એને મારવા માટે દોડતો હતો પણ એને તો એનો જીવ બચાવો હતો ને એટલે એની દોડ થોડીક વધારે ઝડપથી થઈને આપણે અમસ્થા આમનામ કોઈ દોડવાનું કહે તો આપણે દોડી શકીએ એટલું બધું ના દોડી શકીએ પણ આપણી પાછળ જો કંઈ કૂતરું પડ્યું હોય તો આપણી સ્પીડ વધી જાય ને સુપર ફાસ્ટ સ્પીડ આવી જાય ને એવી રીતે અહીંયા સસલાને પણ જીવ વાલો હોય ને એટલે સસલું તો જીવ બચાવવા માટે દોડતું હતું એટલે સસલાની સ્પીડ સુપર ફાસ્ટ હતી અને ડોગી તો ખાલી શિકાર કરવા માટે દોડતું હતું એટલે એની દોડમાં ને આની દોડમાં તો ફેર હોય ને પોતાનો જીવ બચાવવા માટે એ વધુ દોડે ને તો આ રીતે આ વાર્તામાં આપણને એવી શીખ મળે જ્યારે આપણા જીવ ઉપર વાત આવે ત્યારે આપણામાં અચાનક ખૂબ જ તાકાત વધી જાય છે તો પ્રશ્ન તરફ આગળ વધીએ પ્રશ્ન એક ચિત્ર પાંચ જોઈને તમને શું વિચાર આવ્યો જવાબ આવે સસલા જેટલું ફાસ્ટ શું આપણે દોડી શકીએ ખોટું સાહસ ના થાય સવાલ વાર્તાનું કયું વાક્ય તમને યાદ રહી ગયું કેમ તો વાર્તાનું હું દોડતો હતો તેને મારવા માટે અને તે દોડતો હતો જીવ બચાવવા માટે આ વાક્ય યાદ રહી ગયું કારણ કે દરેકને પોતાનો જીવ ખૂબ જ વાલો હોય છે જીવ બચાવવા દરેકમાં વિશેષ શક્તિ આવી જાય છે ત્રણ તમારી પાછળ કૂતરું દોડે તો તમે ખૂબ વધારે ઝડપથી દોડી શકો કેમ હા કારણ કે એ વખતે કૂતરું કરડી જાય તેવો આપણને ડર લાગે છે એટલે આપણે ઝડપથી દોડી શકીએ ચાર તમે દોડીને જતા હોય થોડા થાકી જાઓ પણ તમારી પાછળ કૂતરું દોડે તો તમે શું કરો તો હું દોડું નહીં પણ ધીમેથી એની સામે ઊભા રહી અને એને થોડુંક વહાલ કરીને ડચકાર અથવા તો તમે શું કરો એનો જવાબ તમારે અહીંયા તમારી જાતે આપવાનો છે આગળનો પ્રવૃત્તિ છે સાચા વિકલ્પ સામે ખરું કરો ફાસ્ટું સસલું બહુ ઝડપથી દોડતું હતું એક્સપ્રેસ ડોગીથી બચવા કે હંટરી શિકારીથી બચવા તો જવાબ આવે એક્સપ્રેસ ડોગીથી બચવા બે આટલું નાનું સરખું સસલુંય તમે પકડી ન શક્યા એટલે કે ફાસ્ટુ સસલું જીવ બચાવવા ઝડપથી દોડતું હતું ફાસ્ટુ સસલું પકડવાની એક્સપ્રેસ ડોગીની ઈચ્છા નહોતી તો અહીંયા જવાબ આવશે ફાસ્ટુ સસલું જીવ બચાવવા ઝડપથી દોડતું હતું આ ચિત્ર વાર્તામાં જીવ બચાવવાની સૌ કોને સૌથી વધુ જરૂર હતી એક્સપ્રેસ ડોગીને કે ફાસ્ટ ટુ સસલાને તો જવાબ આવે ફાસ્ટ ટુ સસલાને પછીની પ્રવૃત્તિ છે કૌંસમાં આપેલા શબ્દોને યોગ્ય સ્થાને મૂકો ફકરાને મોટેથી વાંચો આપણને અહીંયા જે કૌંસમાં શબ્દ આપેલા છે તેને આપણે ખાલી જગ્યામાં યોગ્ય જગ્યાએ મૂકી અને પછી આપણે ખાલી જગ્યા પૂરવાની છે અને પછી આપણે પેરેગ્રાફ વાંચવાનો છે ફક્રો તો આપણે ફકરો વાંચતા જઈશું અને ખાલી જગ્યા પૂરતા જઈશું તો હન્ટ્રિક શિકારી જંગલમાં તો ત્યાં જવાબ આવે શિકાર કરવા ગયો હન્ટ્રિક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો થાકી જવાથી બપોરના તાપમાં તે ઝાડ બેઠો હતો તો ઝાડ નીચે બેઠો હતો તેણે થોડેક દૂર એક્સપ્રેસ ડોગીને જોયો એટલામાં ફાસ્ટુ સસલાભાઈ એટલામાં ફાસ્ટુ સસલાભાઈ દોડતા દોડતા આવ્યા આગળ ફાસ્ટ ટુ સસલું અને પછી શું આવે પાછળ એક્સપ્રેસ કૂતરું ફાસ્ટ ટુ સસલું બહુ બહુ શું આવે ઝડપથી દોડે ખાલી જગ્યા એક્સપ્રેસ કૂતરો તેને ન પકડી શક્યો એટલે તેથી તેથી એક્સપ્રેસ કૂતરો તેને ન પકડી શક્યો ફાસ્ટુ સસલું જંગલની ખાલી જગ્યા નીકળી ગયું એટલે જંગલની બહાર નીકળી ગયું અભિનય કરો આ અભિનય છે એ તમારે ઘરે કરવાનો છે લખતા લખતા હસો ઝોકા ખાતા ખાતા જુઓ ઝોકા એટલે ઊંઘ આવતી હોય ને આપણે જે ઝોકા ખાઈએ ને એમ ગાતા ગાતા લખો જમતા જમતા વાંચો લડતા લડતા રમો રડતા રડતાં માથું ખંજવાળો હસતાં હસતા નાચો મિત્રને પકડતા પકડતા ગાવ વાંચતાં વાંચતાં કૂદો અને ખાતા ખાતા રડો આ અભિનય તમારે ઘરે કરવાનો છે